હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ અને બાના ફાઉન્ડેશન 3 થી 17 વર્ષના બાળકોને પ્રોફેશનલ ગોલ્ફર બનાવવા માટે તાલીમ આપશે. શહેરના લક્ષ્મી વિલાસ કેમ્પસમાં આવેલા ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ ખાતે બાના ફાઉન્ડેશનના સહયોગથી 3 થી 17 વર્ષના આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને પ્રોફેશનલ ગોલ્ફર બનાવવા માટે તાલીમ આપવામાં આવશે, જે માટે અત્યાર સુધીમાં 75 રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. જેઓને 4 થી 5ની એક એવી બેચમાં 2 કોચ 1 કલાકની તાલીમ આપશે. જે વિશેની માહિતી આપતા મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું કે છેલ્લા 20 વર્ષથી ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ કાર્યરત છે, જેના માધ્યમથી ગોલ્ફ સેક્ટરમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા લોકોને મદદ પણ પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે ગોલ્ફ ઓલિમ્પિક રમત છે, ત્યારે દેશમાં સારા ગોલ્ફર તૈયાર થાય અને જે ગોલ્ફરોની સારી ફેસિલિટી મળી રહે તે માટે પ્રયાસ કરવા માટે બાના ફાઉન્ડેશન સાથે ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબ જોડાયું છે. જે વિશેની માહિતી આપતા બાના ફાઉન્ડેશનના સ્થાપક ગોલ્ફર અનિર બાના લહેરી અને ગોલ્ફના કોચ એવા વિજય દેવચાએ જણાવ્યું કે દેશના આંતરરાષ્ટ્રીય કક્ષાના ગોલ્ફર મળી રહે તે માટે ગાયકવાડ વડોદરા ગોલ્ફ ક્લબના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે અમારા પ્રયાસને ઇન્ડિયન ગોલ્ફ યુનિયને બિરદાવ્યું છે. જો આપ જ્યારથી મેં આ ગોલ્ફ કોર્સ બાંધ્યો હવે એને 20 વર્ષ થઈ ગયા, નાના નાના પ્લેયરો રમે છે, પણ હવે ત્યારથી આ 20 વર્ષમાં ગોલ્ફ એક ઓલિમ્પિક સ્પોર્ટ પણ થઈ ગયું છે અને ગવર્મેન્ટનો પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે, સપોર્ટ છે આ સ્પોર્ટ માટે. એ પહેલાં નહોતો, કારણ કે પહેલાં ઓલિમ્પિકમાં આ ખેલ નહોતું, પણ આ વિશ્વમાં આ એક ગોલ્ફ ખેલ એવો છે કે ઘણા બધા દેશો આ માં ગોલ્ફ રમાય છે અને એક બહુ મોટી લીગ છે. અને અમારી ઈચ્છા છે કે આ ફેસિલિટીમાંથી અને જે આજે અમે બાંધ ફાઉન્ડેશન જે અનિર્બન લહેરી છે આપણા દેશના સૌથી સારા ગોલ્ફર, એમના ફાઉન્ડેશન સાથે એક પાર્ટનરશિપ કરીને અમારી ઈચ્છા છે કે અહીંયાથી સારા ગોલ્ફર આગળ જઈને પ્રોડ્યુસ થાય અને દેશ માટે દેશનું નામ આગળ લઈ જાય, એ અમારી ઈચ્છા છે. તો આ ગોલ્ફ કોર્સ ખાસ કરીને એન્ટ્રીમાં બેરિયર એટલા માટે હોય છે કે લોકોને મેમ્બરશિપ નથી મળતી. હવે એ મેમ્બરશિપનો વિષય બહાર તમે કાઢી નાખો અને જે કોઈ બાળકોને રમો હોય એમને ફેસિલિટીનો ઉપયોગ મળે અને આ ફાઉન્ડેશન જે ઇક્વિપમેન્ટ આપવાના છે, આ ટ્રેનિંગની મદદ આપવાના છે, તો આ જેવા બીજા બધા ખેલો છે એના પારમાં આવી જાય છે. આ એક જ મેમ્બરશિપનો ઇસ્યુ હોય છે અને અમે એ રીતે આ ડેવલપમેન્ટ કરશું કે બંને મેમ્બરશિપ પણ એક બાજુ ચાલશે અને એક બાજુ આ પ્રોગ્રામ પણ અમારું ચાલશે. અમે એક ફેસિલિટી કરી છે અમે અને એ ફેસિલિટીનો ઉપયોગ થવા જોઈએ એ મારી બહુ ઈચ્છા છે અને એના માટે કોચિસ લાવવાની જરૂરત હતી. હવે અમે કોચિસ લઈ આવ્યા છે અને એ કોચિસનું ડેવલપમેન્ટ માટે પણ દિવેચા સર જે આવ્યા છે એ ઘણો બધો ઇન્ટરેસ્ટ લે છે, એમના સાથે ઘણા બધા ટ્રેનિંગ સેશન લે છે, દિવસ દિવસના ટ્રેનિંગ સેશન લે છે અને એ ફાયદો જે જુનિયર બાળકોનો છે એ મળશે. અમે એમાંથી જેટલા ટેલેન્ટ છે અમે એ ટેલેન્ટને સપોર્ટ કરશું. બંને છોકરા છોકરી બંને માટે એમાં કંઈ, અમે ઇવેન્ચ્યુઅલી અમને ઓલિમ્પિકમાં ચેમ્પિયન પ્રોડ્યુસ કરવા છે અને બંને અમે બંને માટે જરૂરી છે. અમે કરશું, અમારા જેટલી કપેસિટી છે, જેટલી કોચિંગ કપેસિટી છે એ હવે ગ્રેજ્યુઅલી અમે બિલ્ડ કરશું. અમે જે એક ફેસિલિટી છે અત્યારે કરી છે, હવે કોચિસની એ પ્રોગ્રામ છે અને અમે ઓપન અત્યારે લિમિટેડ એમાં સર્ક્યુલેશન કર્યું છે. આજે ખાસ કરીને અનાઉન્સમેન્ટ અમે એટલા માટે કર્યું કે જે બાન ફાઉન્ડેશન છે, જે અનિર્બન લહેરીનું છે, એ આજે અમારા સાથે જોડાઈને આજ અમે પહેલો આપણે પહેલું શહેર છે જે એમને આજે લોન્ચ કર્યું છે અને આપણા માટે બહુ એક મોટી વસ્તુ છે કે આપણે
દેશના ગોલ્ફના મેપમાં અત્યારે બહુ નાના છે. જે મોટા શહેરો છે ત્યાં ગોલ્ફ કોર્સિસ પહેલાં 100 વર્ષથી હતા, પણ આ એક આપણે ગ્રો કરી શકીએ, અહીંયાથી સારા ગોલ્ફર થાય તો જ આ ગેમ ગ્રો થશે, ને એ મારી ઈચ્છા છે. તો જૈસે કે આપને કહા કે લોગ કહેતા હૈ કે ગોલ્ફ અમીરોં કા ખેલ હૈ યા એક્સેસ મુશ્કિલ હોતા હૈ, ગોલ્ફ કોર્સ પે કૈસે લેકે જાય. હમારે ફાઉન્ડેશન કા યહી મકસદ હૈ કે ચાહે આપકી જો ભી આર્થિક સ્થિતિ હો, ચાહે આપકા ઇસ ખેલ કે સાથ કોઈ ભી સંબંધ નાતા હો, ચાહે કોઈ ખેલતા હો યા ના હો, હમ સારા બચ્ચોં કો એક્સપોઝ કરના ચાહતે હૈ. હમ હમારા ફાઉન્ડેશન ઇક્વિપમેન્ટ જો સબસે બડી દિક્કત હોતી હૈ, જો મહેંગી ચીજ હોતી હૈ, હમ સારા ઇક્વિપમેન્ટ ખરીદ કે પ્રોગ્રામ કો દેતે હૈ. જો પ્રોગ્રામ કે કોચ હૈ ઉનકી ભી ટ્રેનિંગ હમ કરતે હૈ. ચાહે જો ભી આપકી આર્થિક સ્થિતિ હો, આપકા બચ્ચા આકે ખેલ સકતા હૈ, ઓર અલગ અલગ લેવલ પે અલગ અલગ સપોર્ટ ભી દેંગે, તો કભી આપકો યે મહેસૂસ નહીં હોગા કે પૈસો કે કમી કે વજહ સે યા એક્સેસ ના હોને કે કારણ મેરા બચ્ચા નહીં ખેલ સકતા. યે હમ ચાહતે હૈ કે ઇસ જો સ્ટિગ્મા હૈ, યે જો સોચ હૈ, ઇસકો બહાર કરને કી કોશિશ કર રહે હૈ હમ. તો હમારા બસ એક હી ક્રાઇટેરિયા હૈ, અગર આપ 3 થી 17 કે બીચ કી ઉમર કે હૈ ઓર આપ ચાહતે હૈ કે આપ ઇસ ખેલ કો ખેલે, તો આગે આઈએ, અપ્લાય કીજીએ ઓર હમારે પ્રોગ્રામ મે શામિલ હોઈએ, ઓર આગે જાકે અગર આપકા ટેલેન્ટ હૈ, હુનર હૈ, આપ મહેનત કરતે હૈ ઓર આપકે પાસ કો ક્ષમતા હૈ આગે જાને કી, તો હમ આગે ભી સપોર્ટ કરેંગે, ચાહે ઇક્વિપમેન્ટ હો, ચાહે કોચિંગ હો, ચાહે દૂસરી ચીજે હો, યહાં તક કે એજ્યુકેશન કી ભી સ્કોલરશિપ્સ હમ આગે જાકે લાએંગે. તો યે હમારે ફાઉન્ડેશન કા યહી મકસદ હૈ કે આગે જાકે જીતને બચ્ચે હો, જીતને અલગ અલગ સ્તર કે લોગ હો, સબકો શામિલ કરકે ઉનકો આગે લેકે જાએ.